સુરતમાં નરસિંહે કાળી રિબિન પહેરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. દર્દીઓની સેવા ન ખોરવાય તેની કાળજી રાખી. વિશ્વ નરસિંહ દિવસે જ વિરોધ. સુરતમાં નરસિંહે કાળી રિબિન પહેરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. દર્દીઓની સેવા ન ખોરવાય તેની કાળજી રાખી. યુનાઇટેડ નર્સિંગ ફોરમના રાજ્યભરના દરેક જિલ્લા પ્રતિનિધિઓની એક સંયુક્ત બેઠક અમદાવાદ ખાતે મળી હતી. છેલ્લા એક વર્ષથી કોવિડમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા વગર તણાવપૂર્ણ વાતાવરણમાં સંક્રમણનો ભોગ બની પણ નર્સિંગ ફરજ બજાવતા અને ઘણા નર્સિંગ સ્ટાફ શહીદ પણ થયા છે. દીપકમલ વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આજ દિન સુધી અનેક રજૂઆતો બાદ પણ નર્સિંગ પ્રત્યે સતત ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવાના પરિણામે પરિચારિકાઓને આ છૂટકી આંદોલનનું શસ્ત્ર ઉપડવા મજબૂર બન્યા છે. આજથી 12 મે 2016 આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેના રોજ તમામ પરિચારિકાઓએ કાળી રિબિન પહેરી કામ સાથે સરકારની નીતિઓનો વિરોધ કરવા મજબૂર બની છે. એક દિવસ માટે પ્રતિક હડતાળની ચીમકી. નર્સિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નર્સિંહની માંગ ન સંતોષવાને કારણે વ્યથિત નર્સ પરિવારે આગામી તારીખ 12/5/2021 ચલો ફટાફટ ઉઠાવ. અમારી ઘણા સમયથી પડતર પ્રશ્નોની માંગણી છે 15 જેટલી, તે માટે અમે હડતાળ પર ઉતર્યા છે. આગળ સરકારશ્રીમાં પણ રજૂઆત કરવામાં આવે છે, તે છતાં પણ હજુ અમારી માંગણી પૂર્ણ થઈ નથી. તેમાંથી લાસ્ટ ટાઈમ એક જ માંગણી પૂર્ણ થઈ, જેમાં અમારા વોશિંગ એલાઉન્સમાં ખાલી 200 રૂપિયા સુધી નો વધારો થયો. ત્યાર પછીની બધી ઘણી બધી માંગણી, ઇન્ફેક્શન એલાઉન્સ છે, વોશિંગ એલાઉન્સ છે, પછી જે ઉચ્ચતર મળવું જોઈએ તે, પછી પ્રમોશન છે, ત્યારબાદ જે ઉચ્ચતરમાં 10, 20 અને 30 પ્રમાણે મળવું જોઈએ, જે અત્યારે અમને હાલ 22 અને 24 વર્ષ પ્રમાણે મળે છે, અને સ્ટુડન્ટના સ્ટાઇપન્ડમાં પણ વધારો કરવા માટેની માંગ છે. હાલ તો અત્યારે કાળી પટ્ટી પહેરીને અમે વિરોધ દર્શાવી છે. 18મી તારીખે અમે માર્ચ CL માટેનું આયોજન કરેલ છે, જો એમાં પછી અસફળ રહીશું તો પછી આગળની નીતિ પછી રજૂઆત કરવામાં આવશે. પછી